નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બડિયા પ્રિયંકા. આજના આ ગ્રામરના વિડિયો લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5ના ઇંગ્લિશમાં આપણે ગ્રામરની અંદર વન એન્ડ મેની એટલે કે એક અને ઘણા બધા. હવે આ ગ્રામરના ટોપિકની અંદર આપણે અગાઉના લેક્ચરમાં બે પોઈન્ટની ચર્ચા કરી હતી. એક તો એસ લાગે અને એક ઈ એસ લાગે, કે જ્યારે વનમાંથી આપણે મેનીની અંદર ચેન્જ કરીએ, વનમાંથી મેનીમાં કન્વર્ટ કરીએ ત્યારે એસ અને ઈ એસ ક્યારે લાગે છે એની આપણે વાત કરી હતી. તો હવે આગળના જે પોઈન્ટ્સ છે તેને આપણે ડિસ્ક્રાઇબ કરીએ, એટલે કે તેને જોઈએ. આપણા આ ત્રીજા પોઈન્ટની અંદર બે પોઈન્ટ આવેલા છે. ત્રીજા પોઈન્ટના અંદર બે પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે જેમાં નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન, વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના. બી સી ડી, તો આ બધા જે છે એ વ્યંજન છે, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના જે અંગ્રેજી આલ્ફાબેટ્સ એટલે કે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે એ તમામને વ્યંજન કહેવાય. એટલે કે નામના અંતે જો વાય આવતો હોય અને તેની પહેલાં વ્યંજન આવતો હોય તો વાય છે એની જગ્યાએ, એટલે કે વાયને કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈ ઈ એસ લગાવી દેવાનો. જોઈએ તેના ઉદાહરણો, જેમાં પહેલું ઉદાહરણ લઈએ બેબી, બી એ બી વાય, બેબી. એમાં વાયની પહેલા બી આવ્યો છે. હવે બી છે એ શું છે? વ્યંજન, વ્યંજન છે એટલે વાયને કાઢી નાખવાનો અને એના બદલે આઈ ઈ એસ લગાવવાનો, એટલે કે બી એ બી આઈ ઈ એસ, બી એ બી આઈ ઈ એસ, બેબીઝ. બીજો ઉદાહરણ છે સ્ટોરી, એસ ટી ઓ આર વાય, અ સ્ટોરી, વાર્તા. હવે વાયની પહેલાંનો તમે અક્ષર જુઓ તો એ છે આર, અને આર છે એ વ્યંજન છે. વ્યંજન હોવાથી વાયને તમે કાઢો ત્યારે તમારે આઈ ઈ એસ લગાવવાનો છે. આઈ ઈ એસ, સ્ટોરીઝ, એસ ટી ઓ આર આઈ ઈ એસ, સ્ટોરીઝ એટલે કે વાર્તા. ઓ ત્રીજું ઉદાહરણ છે સિટી, સી આઈ ટી વાય, સી આઈ ટી વાય, સિટી. એમાં વાયની પહેલાંનો મૂળાક્ષર છે એ છે ટી, અને ટી છે એક વ્યંજન છે, એટલે વાયને કાઢીને ત્યાં તમારે આઈ ઈ એસ લગાવવાનો. સી આઈ ટી આઈ ઈ એસ, સિટીઝ, શહેરો. જ્યારે સિટીનો મતલબ થશે શહેર, અને સિટીઝ શહેરો. અ કેન્ડી, અ કેન્ડીનો સ્પેલિંગ છે એ છે સી એ એન ડી વાય. એમાં વાયની પહેલાં શું આવ્યું? તો કે ડી, વાયની પહેલાં ડી આવ્યું. તો ડી એવી હોવાથી વાયને રિમૂવ કરી નાખવાનું, વાયને કાઢી નાખવાનું અને એના બદલે લગાવવાનું તમારે આઈ ઈ એસ. સ્પેલિંગ થશે આપણો સી એ એન ડી આઈ ઈ એસ, કેન્ડીઝ. હવે એના પછીનો વાયનો જે નિયમ છે એ જોઈએ. એટલે નામના અંતે, નામના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર આવેલો હોય. સ્વર ક્યાં છે? તો કે 5, એ ઈ આઈ ઓ યુ, એ
ई आई ओ यू आ પાંચ સ્વર માંથી કોઈ એક સ્વર જો વાય ની પહેલા આવતો હોય તો વાય ની સાથે એસ પ્રત્યય લગાવી દેવાનો આમાં વાય ને કાઢવાનો નથી વાય ને રિમૂવ કરવાનો નથી જો વાય ની પહેલા વ્યંજન આવતો હોય તો તમારે વાય ને કાઢીને આઈ ઈ એસ લગાવવાનો પરંતુ જો વાય ની પહેલા સ્વર આવતો હોય તો વાય ની સાથે એસ પ્રત્યય લગાવવાનો પહેલું ઉદાહરણ છે અ મંકી અ મંકી એમ ઓ એન્ડ કે ઈ વાય મંકી મંકી એટલે વાંદરો હવે આ મંકી નો સ્પેલિંગ છે એમાં વાય ની આગળ શું આવેલું છે તો કે ઈ તો ઈ આવેલો હોવાથી ઈ છે એ સ્વર હોવાથી આપણે વાય ને આમાંથી કાઢવાનો નથી એમ ઓ એન કે ઈ વાય એસ મંકીસ એટલે કે વાંદરા ઓ એ જ રીતે શબ્દ આપ્યો છે ડોન્કી ડી ઓ એન કે ઈ વાય ડી ઓ એન કે ઈ વાય ડોન્કી એટલે કે ગધેડો વાય ની પહેલા આમાં પણ ઈ આવેલો છે હવે ઈ આવેલો હોવાથી એસ લગાવવાનો છે વાય ને રિમૂવ કરવાનો નથી વાય ને કાઢવાનો નથી ડોન્કીઝ ગધેડાઓ એનો સ્પેલિંગ થશે ડી ઓ એન કે ઈ વાય એસ ડોન્કીઝ હવેનો ચોથો નિયમ જોઈએ એમાં આપણને કહ્યું છે કે જો નામના અંતે એફ કે એફ ઈ હોય નામના અંતે એફ કે એફ ઈ આવતો હોય તો એફ ને કાઢી નાખવાનો એફ ને રિમૂવ કરી નાખવાનો અને એની જગ્યાએ વી ઈ એસ પ્રત્યય લગાવવાનો છે વી ઈ એસ ખાસ યાદ રાખવાનો જ્યારે વાય ની આગળ સ્વર હતો ત્યારે આપણે આઈ ઈ એસ લગાવતા હતા આઈ ઈ સોરી સ્વર નો આવેલો હોય એટલે કે વ્યંજન આવેલો હોય ત્યારે આઈ ઈ એસ લગાવતા હતા અહીં એફ અને એફ ઈ ની વાત છે જો એફ કે એફ ઈ આવતા હોય તો એફ ની જગ્યાએ તમારે વી ઈ એસ લગાવવાનો છે વી ઈ એસ પહેલો શબ્દ છે એ છે લાઈફ એલ આઈ એફ ઈ લાઈફ લાઈફ એટલે કે જિંદગી હવે લાઈફનું જો બહુવચન કરવું હોય તો એમાં એફ ઈ ને રિમૂવ કરી નાખવાનો એફ ઈ ને કાઢી નાખવાનો અને એના બદલે વી ઈ એસ લગાવવાનો એટલે થશે લાઈફ્સ એલ આઈ વી ઈ એસ પછીનું ઉદાહરણ છે લીફ એલ ઈ એ એફ લીફ લીફ એટલે કે પાંદડું પાંદડા ઓ કરવું હોય તો એફ ને કાઢી નાખવાનો અને એફ ના બદલે વી ઈ એસ લગાવવાનો છે એલ ઈ એ વી ઈ એસ લીફ્સ ત્રીજું ઉદાહરણ છે અ વાઇફ ડબલ્યુ આઈ એફ ઈ પત્ની પહેલાના સમયમાં એટલે કે ઇતિહાસમાં જોઈએ તો રાજાને ઘણી બધી રાણીઓ એટલે કે ઘણી બધી પત્નીઓ હોય છે તો ત્યારે એમાં જો આપણે કંઈ શબ્દ વાપરવો હોય તો પત્ની ઓ શબ્દ વાપરવો પડે તો વાઇફનું બહુવચન કરીએ એટલે કે એફ ઈ છે એને રિમૂવ કરી નાખવાનું એફ ઈ ને કાઢી નાખવાનું અને એના બદલે વી ઈ એસ લગાવવાનું વાઇફ્સ શું થશે વાઇફ્સ ડબલ્યુ આઈ વી ઈ એસ ડબલ્યુ આઈ વી ઈ એસ હવે પછીનો પાંચમો પોઈન્ટ છે એની અંદર અનિયમિત બહુવચનના રૂપ આપેલા છે એમાં કોઈ ફિક્સ એવો નિયમ નથી અમુક એવા શબ્દો છે કે જેનો આપણે
બહુવચન છે એ યાદ રાખવાના હોય છે. એમાં આપણને ઉદાહરણ આપ્યું છે મેન, એમાં અ મેન, એમ એ એન છે મેનના સ્પેલિંગ. પરંતુ જો એનું બહુવચન કરીએ તો એમ ઈ એન થશે. એની બદલે શું આવશે? ઈ, ચાઇલ્ડ, અ ચાઇલ્ડ એટલે કે બાળક. સી એચ આઈ એલ ડી, સી એચ આઈ એલ ડી. હવે ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન, બાળકો, ચિલ્ડ્રન. સી એચ આઈ એલ ડી, ચાઇલ્ડ તો સ્પેલિંગ તો છે, એની સાથે આર ઈ એન લગાવવાનો છે એટલે કે થશે ચિલ્ડ્રન. એના પછીનું ઉદાહરણ છે એ છે અ વુમન, ડબલ્યુ ઓ એમ એ એન, વુમન. હવે એનું જો બહુવચન કરવું હોય તો એની બદલે ઈ કરવાનો છે, ડબલ્યુ ઓ એમ ઈ એન, વુમન, સ્ત્રીઓ. પછીનું ઉદાહરણ છે એ છે અ ટૂથ, ટૂથ, ટૂથ એટલે કે દાંત, ટી ડબલ ઓ ટી એચ. એનું બહુવચન કરીએ તો થશે ટીથ, ડબલ ઓ ની બદલે ડબલ ઈ કરવાના છે. અ ફૂટ, ફૂટ નું બહુવચન કરીએ તો થશે ફીટ, એમાં ડબલ ઓ નું ડબલ ઈ કરવાના રહે છે. માઉસ, ઉંદર, એમ ઓ યુ એસ ઈ. હવે માઉસ નું બહુવચન કરીએ, ઉંદર નું બહુવચન કરીએ તો થશે માઇસ, એમ આઈ સી ઈ, એમ આઈ સી ઈ. છઠ્ઠો નિયમ છે જેની અંદર આપણને એમ કહ્યું છે કે અમુક શબ્દો એવા હોય કે જેનું એક વચન અને બહુવચન સરખા થતા હોય, એક જ હોય, પણ જો એક વચન હોય ત્યારે તેની આગળ એ લગાવીએ અથવા એન લગાવીએ છીએ, જ્યારે બહુવચન હોય એ કે એન લગાવવાના નથી. પહેલું ઉદાહરણ આપ્યું છે અ શીપ. હવે એનું જો બહુવચન કરીએ તો સ્પેલિંગ છે એ જ રહેશે, શીપ. બીજું ઉદાહરણ છે અ ફિસ, એનું બહુવચન પણ ફિસ, એ જ સ્પેલિંગ રહેશે, કંઈ જ ફેરફાર નહીં આવે. ડિયર, ડી ડબલ ઈ આર, ડિયર, હરણ. હવે એનું બહુવચન પણ ડિયર જ રહેશે, ડી ડબલ ઈ આર. એવો હજી એક સ્પેલિંગ છે એ છે ન્યૂઝ, એન ઈ ડબલ્યુ એસ, ન્યૂઝ, ન્યૂઝ એટલે કે સમાચાર. હવે ન્યૂઝનું બહુવચન ન્યૂઝ થશે, એમાં કશો જ ફેરફાર થશે નહીં. તો આ હતા આપણા એક વચન અને બહુવચનમાં ફેરફાર કરવામાં આવે ત્યારે જે વપરાય છે નિયમો, ત્યારે જે નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે એ આ નિયમો હતા. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કોઈ નવા ટોપિક સાથે ફરી મળીશું. બાય.